જો બેટા ગઈકાલે આપણે હિટલરના પ્રાથમિક સૂત્રો અને એના બેઝિક એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી ચૂક્યા હતા હવે આજે આપણે નવો મુદ્દો સ્ટાર્ટ કરીએ કે ગુડ વિધેયના વિકલ્પો ગુડ વિધેયના વિકલ્પો મિત્રો ગુડ વિધેયને આપણે ઇંગ્લિશ નું એસ પીસ ઓફ ઇમ્પ્લિકેટ ફંક્શન્સ ડેરિવેટિવ ઓફ ઇમ્પ્લિકેટ ફંક્શન ડેરિવેટિવ ઓફ ઇમ્પ્લિકેટ ફંક્શન એટલે મિત્રો ગુડ વિધેયના જે સંકેતો છે અથવા એના વિકલ્પો છે કે આપણે સોલ્વ કરવાના છે હવે સિમ્પલ વસ્તુ છે બેટા જુઓ એમાં તમારે કોઈ સૂત્ર નથી આપ્યું તમારે ડાયરેક્ટ ડીવાય બાય એક્સ શોધવું પડશે નો ડાયરેક્ટ તમારે એને કામ કરવું કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 4 તો ડીવાય બાય એક્સ બરાબર ખાલી સિમ્પલ વસ્તુ તમારી પાસે મને પૂછું યા x square plus y square is equal to 4 to divide by x બરાબર ખાલી જગ્યા એ તો આનું તમારે x ની સાપેક્ષ વિકલન કરવું પડશે તો x square નો વિકલન થાય 2x થાય x square નો વિકલન થાય 2x મિત્રો y square નો વિકલન થાય 2y into divide by dx અને આ અચળ સ્વતંત્ર પદો વિકલન થશે પછી નક્કી છે x square નો વિકલન 2x y square નો વિકલન 2y into divide by dx is equal to 0 જવાબ થઈ જશે તમારે તમને આખું સરળ 10 પદ આપ્યા હોય તો આખા 10 10 પદના તમારે અલગ અલગ બેટા વિકલન કરવાના હતા એમાંથી તમારે ડિવાઈડ બાય ડિક્સ તે કરતા બનાવવા પડશે જો ધારો કે બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ કે 2ax plus 2by 2ax plus 2by plus c બરાબર d તો ડિવાઈડ બાય x હોય तो जो बेटा डाबी बाजू में कैसे कर 2ax को निकल सो जाए 2ax को निकल सो से 2a x के साथ 2a 2b बाय निकल तो b ये y को निकल सो से d बाय बाय dx अतः बस 0 निकल 0 अब आया 1 0 और आपने करता बना वो से d बाय बाय dx ने तो बराबर आपसे माइनस 2b मित्रों बल्ले बल्ले को कैंसिल आएगा હવે ડિવાઈડ બાય એક્સ એટલે સંકલન કરતા બનાવો તો ડિવાઈડ બાય એક્સ બરાબર તો માઈનસ એ અપોન બી બીવા તો આપણો સંકલન થાય ઓકે હવે સો ધ્યાન રાખજો તો આ આના પ્રમાણે જે એક્ઝામ્પલ તમારા જે છે એનો આપણે અને ગુડ વિધેય તરીકે બેટા આપણે ઓળખી શકતા હોઈએ છે તો એના જે એક્ઝામ્પલ છે જુઓ બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે બેટા સ્વાધ્યાય સર્વે 5.3 નીચેના વિધેયના x સાપેક્ષ વિકલન કરો નીચેના વિધેયના x કે સાપેક્ષ વિકલન કરો એમાં પહેલો છે 2x plus 3y બરાબર 2x plus dy બરાબર sin 2x તો સિમ્પલ અને આપણી જે બેટા મિત્રો 2x નો વિકલન થશે અહીંયા 2 plus 3 into y તો 3 into dy by dx બરાબર sin x નો વિકલન આવશે cos x મિત્રો 2x નો વિકલન અહીંયા 2 plus 3 m by m y નો વિકલન dy by dx sin x નો વિકલન cos x મિત્રો આને કરતા આવે
diindui by parents yang pertama itu cosx minus 2 divide by dx is equal to cosx minus 2 hadiah. Itu adalah nomor 2. Alhamdulillah, divide by dx saja, itu mulai jaya sih. Bila kita mengatakan 2x plus dy adalah sin y, 2x plus dy adalah sin y. Ini tuh baru x ini sama x kali baru bingung kalau tuh juga. X kali kan tuh 2 plus dy kali kan tuh 3 itu divide by dx. Berapa? Itu sin y itu kita sudah sin itu kita sudah cos. Itu cos y. અને પાછો y એટલે કે y ની પાછો કેટલો કરવો પડશે y / 3x અને અંદર મૂકીએ તો 3 y / dx - cos y / dx બરાબર - 2 લે લો તો બાજુ કોમન જશે બંને બાજુ y / dx કોમન નીકળો તો 3 - cos y બરાબર - 2 divide by dx is equal to minus 2 upon 3 minus cos 1 अथवा minus तो ना रखो भाई तो 2 भाग्या cos y minus 3 तो अपन जान सकते बराबर से minus 2 upon 3 minus cos y मैं 2 upon cos y minus 3 आधे को तरह के बिल्कुल करी सको छो એના પછી સમજો તમને આવો આ એક્ઝામ્પલ છે ax by square ax by square બરાબર cos y બરાબર cos એ તો આનું વિકલન કરીએ ax by square બરાબર cos y જો ax નું વિકલન થશે એ by square નું વિકલન શું થાય બરાબર by square નું વિકલન શું થશે by square નું વિકલન કરો two b by dx બરાબર e x નો વિકલ્પ કે અહીંયા પ્લસ b by square two b by into d by dx બરાબર cos y નો વિકલ્પ છે minus sin y into d by dx બરાબર હવે મેં તમને એક જ કહેતો મારા માટે કરવાનું છે પ્રથમ જે તમે વિકલન કરો છો એ પછી તો ખાલી તમારે સાદું જ આપવાનું થાય કે એમાંથી તમારે y / dx કરતા પ્રમાણે રહે છે તો આને આ બાજુ મૂકી દઈએ અથવા આને તમારે લો તો પણ લાગશે કે બરાબર સમજો કે માઇનસ માઇનસ sin y ઇનટુ y / dx માઇનસ 2y into divide by dx. Okay, I'm going to divide by dx the common divide. So minus sin by minus 2by. That is what I'm to divide by dx is equal to small a upon minus sin by minus 2by. Right? A upon minus sin by minus 2by. ચલો બીજો એક્ઝામ્પલ છે કે xy + y² ચલો આપણે સ્ક્રીન શોટ લઈ લો દરેક જણ બોલા કમ્પ્લીટ ડેટા ઓકે સર સારું ચલો હવે કાલ હોમવર્ક માં દાખલા આવ્યા હતા ને મેં ત્રીજા નંબર નો નહીં આવડતો
હવે એના પછી જો નંબર 4 x into y plus y square is equal to 10x plus y. xy plus y square બરાબર 10x plus y. તો મિત્રો હવે આનો રિઝલ્ટ તમને કેવી રીતે કહી શકાય? તો xy નું ઇક્વલ કરીને y આવશે. હવે xy નું ઇક્વલ શું થાય? મિત્રો x into y નું મતલબ ગુણાકારનો નિયમ છે એ લીધે છે. x આપકો અલગ લીધે છે, y આપકો અલગ લીધે છે. હવે તમે વિચારો કે dy / dx અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, તો બધા એક બાજુ લે લો, dy / dx બધા બધા એક બાજુ લે લો, તો x dy / dx plus 2y dy / dx minus dy / dx is equal to અહીંયા આવશે sec square x plus y cube minus પહેલો ડાયરેક્ટ શું હોય? પહેલો તો વિકલન કરવાનો, એટલું વિકલન કર્યા પછી dy / dx નો બધા પદો એક બાજુ ગોઠવવા, તો dy / dx નો પદ આવે તો ઠીક છે, આ એટલે કોમન લેવા કે dy / dx એ x + 2y - 1 બરાબર sec square x - 5, તો dy / dx is equal to sec square x - 5 ભાગ્યા x plus 2y minus 1 dy by x is equal to sec square x minus 5 upon x plus 2y minus 1. ઓકે બેટા, આ રીતે તમે સોલ્વ કરી શકો છો. એના પછી નંબર 5 છે, x square plus xy plus y square is equal to 100 is equal to 100. મિત્રો આ જો તમારે x ની સાપેક્ષ વિકલન કરવું છે, x square plus x into y plus y square બરાબર 100, તો આ તો આવે છે, આવડી જશે બેટા? હા સર, બરાબર ઈઝી દાખલો છે. એના પછી જુઓ નંબર 6, x cube plus x cube plus x square into y plus xy square plus y cube બરાબર 81 બરાબર 81. ચલો બેટા ધ્યાન આપો અહીંયા, તો હવે આની બંને બાજુ વિકલન કરી x ની સાપેક્ષ છે, ધ્યાન આપજો. x cube નો વિકલન શું હશે? 3x square. મિત્રો અહીંયા વિકલન x square into y, x square into y ને x square m ને રાખી દીધા, x square m ના m, y નું વિકલન dy / dx plus y m ના m અને x square નું વિકલન થશે 2x. મિત્રો આનો આપણે કરી લીધો, આનો આપણે મિત્ર અહીંયા કરી દીધું, x cube નું વિકલન 3x square, x square into y ગુણાકાર નિયમ આપ્યો, x square m ના m, y નું વિકલન y by x બધા y m ના x l x plus હવે આનો રિઝલ્ટ લખું છું બેટા, plus તો x m ના m y square વિકલન થશે 2y into dy / dx plus y square m ના m x નું વિકલન એ વત્તા y cube વિકલન થશે 3y square into dy / dx is equal to 0. મિત્રો આ ખાસ એક તમારા માટે અગત્યની વસ્તુ છે, તમારો એ સ્ટેપ જો સાચું હોય, પ્રથમ સ્ટેપ પર જ આખો આધાર રાખે છે વિકલનમાં, પ્રથમ વિકલન તમારું સાચું હોય તો પછી આપણો કોઈ ક્યારેય ખોટો પડશે નહીં, આ ધ્યાન રાખવાનું છે.
હવે તમારે ખાલી શું કરવું છે ડિવાઇડ બાય x નો બધા પદોને એક પદ લેવા છે અને આ એક પદ આ એક આ બીજું અને આ ત્રીજું આ ત્રણ પદ થઈ ગયા તો x સ્ક્વેર ઇન્ટુ x સ્ક્વેર આમાંથી પ્લસ 2xy પ્લસ અહીંયા 3y સ્ક્વેર હવે અને ડિવાઇડ બાય x કોમન લે આ એક પદ બીજું પદ ત્રીજું પદ એટલે ડિવાઇડ બાય x કોમન ઇઝ ઇક્વલ ટુ હવે આ એક પદ આ બીજું પદ આ ત્રીજું પદ આ ત્રણેય પદ આપણે જે લેવા જમી એટલે આ નું પ્લસ માઇનસ તો માઇનસ 3x² + 2xy + y² ઓકે હવે ડિવાઇડ બાય x કરતા બનાવી माइनस 3x स्क्वायर प्लस 2xy प्लस y स्क्वायर भाग किया x स्क्वायर प्लस 2xy प्लस 3y मित्रों आ तुम्हारा जवाब आ तुम्हारा यहां डिवाइड बाय x से वैल्यू तो यहां मिल गया है એના પછી દેખીએ આપણે બીજા કોલમનો સ્ટેટમેન્ટ sin square y plus cos x y sin square y plus cos x y बराबर k sin square y plus cos x y बराबर k ग्राम और भी कोई कर कुछ तो sin square y को निकल सुन जाए sin square y को निकल आए 2 sin 1 समझे बेटा तू आगे बता टू साइन वाई साइन वाई ने बिकल कॉस वाई अने पाँचवीं वाई ने बिकल तो तब कई बात की वही वाई वाई डी एक्स यार आप इस बेटा उदाहरण बोलना चाहते हो साइन स्केल वाई तो बागल में तो टू साइन वाई ने बिकल कॉस वाई अने वाई ने पाँचवीं बिकल नहीं वाई बिकल एक्स प्लस मित्रों ये देखो कॉस एक्स वाई ने बिकल તમને ખબર છે cos નું વિકલ તમને ખબર છે માઇનસ sin x y થાય છે માઇનસ sin x y હવે અંદર નું પદ કઈ છે તો x y નું પદ વિકલ કરવું પડે dm on dx of x into y અને મિત્રો અચળ છે અચળ પદ વિકલ હશે તો માટે આના પાછું શું કહેવાય આવશે 2 sin y into cos y into divide by dx plus minus sin x into y minus sin x into y તો અહીંયા બી પ્લસ નાખવું પ્રથમ પદ એમ લાય બીજા પદ એમ કરો તો બીજું પદ એમ લાય પ્રથમ પદ બી કરો x એમ લાય y નું ઇન્ટર ડિવાઇડ બાય dx પ્લસ y એમ લાય x નું ઇન્ટર નાખવું ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0 મિત્રો હવે આનો તમારે સાદું કોમન રહે આનું તમારે સાદું કોમન રહેશે તો જુઓ આને શું કહેવાય માઇનસ 2 સાઈન વાય કોસ શું કહેવાય બરાબર માઇનસ 2 સાઈન થીટા ઇન્ટુ કોસ થીટા શું કહેવાય સાઈન 2 થીટા તો આને કહેવાય સાઈન ઇન્ટુ વાય સાઈન 2 વાય ઇન્ટુ ડિવાઇડ બાય dx પછી અહીંયા આને ભૂલી નાખવાની છે એ કે હું આ પડશે માઇનસ x into sin xy into divide by dx आने आने से देखो minus y into sin xy बराबर जीरो अब आपको divide by dx के बिना common निकाल लेंगे तो यहाँ जो sin y minus x into sin xy કોમન નિકાળ લીધા બંને માં ડિવાઈડ કરી દઈશું આને આપણે ખાવા જોઈએ લીધા તો બરાબર y into sin x y into sin x હવે ડિવાઈડ બાય x આપણે કરતા બનાવીએ તો બેટા ડિવાઈડ બાય x કરતા બનાવીએ તો આપણે ભૂલે છે તો આનું આવશે તો ડિવાઈડ બાય x ઇઝ ઇક્વલ ટુ જુઓ લાસ્ટ માં y into sin xy
bagian sin 2y minus s into sin x. Oke, okay. Oh, yang ada pada simpel tak tahu sih. Matrix sama dia juga ada dalam sih. Ada bilangan kayak kecil kemarin. Yang mati di y by dx kan kita bantu sih. Kita harus jawab kembali guys. Coba berapa spesial dari sih? Oke, sir, thank you. Oke. Sir. Oke, nah begitu. Sin square x plus cos square y berapa? Sin square y plus cos square x berapa? 1. Sin square y plus cos square x berapa? 1. Sin square x berapa? Ya, y. Tapi itu lalu itu mana sih? Oke, sin square x itu kita sudah jadi 2 sin x itu 2 sin x dan sin x itu kita cos x plus cos square y itu kita jadi 2 cos y cos y itu kita minus sin y into y itu kita divide by dx is equal to 0 asum ini 2 sin theta itu cos the sin 2x percaya ya tu, 2 sin y into cos y, jo, tu minus tu sebab, tu minus sin 2 y. Ada apa jom kita jo, sin 2 x berapa? Sin 2 y itu divide by dx, itu divide by dx ada kata mana ini, tu sin 2 x upon sin b sin 2x upon sin b. હવે એ વાત આપણે તમને હોમવર્ક માં આપું છું તમારે ના આવા સોલ્વ કરી લેવડા ના જાય હોમવર્ક માં નંબર 1 છે x ક્યુબ પ્લસ y ક્યુબ બરાબર sin x પ્લસ y नंबर बे रूट एक्स प्लस रूट वाई बराबर रूट ए नंबर नौ साइन एक्स प्लस साइन वाई बराबर टेन एक्स इनटू वाई नंबर चार x plus sin y x plus sin x plus sin y ઇત્રો આટલા દાખલા તમે સોલ્વ કરો છો ક્લિયર તમને થઈ જશે જો આનો જવાબ તમને મળે છે આનો જવાબ હતો અહીંયા કે cos x plus y minus 3x square upon 3y square माइनस कॉस एक्स प्लस अच्छी आम जवाब आ रहा है माइनस अंडर रूट वाई अपॉन एक्स अच्छी आम जवाब आ रहा है साइन एक्स प्लस साइन वाई इनटू एक्स स्क्वायर एक्स वाई माइनस कॉस एक्स अपॉन कॉस वाई minus x into x square x into y and children they all say 1 plus cos x upon cos okay,
તો ઓછામાં ઓછા આટલા દાખલા થઈ ગયા છે સોલ્વ તમારે કરવાના છે. હેલો સર. હા સર. સર હેલો. હેલો. હા સર, કાલે તમે જે દાખલા લીધા. હેલો સર. હા સર, થઈ ગયું થઈ ગયું. તો બેટા જો હોટ વિધિ બહુ સિમ્પલ છે, તમારે આખા સળંગ વિધિનો વિકલન કરી નાખવાનો અને એની અંદરથી મિત્રો તમે ડિવાઈડ બાય એક્સ ને કરતા બનાવશો એટલે તમને આપોઆપ તમારો જવાબ અંદરથી મળી જાય છે. એ સ્પષ્ટ વસ્તુ છે. હવે આપણે થોડાક નવા સૂત્રોનો આપણે આજે થોડાક આગળ સૂત્રો જોઈશું. તો ત્રિકોણમિતિ પ્રતિવિધિનું વિકલન ત્રિકોણમિતિય પ્રતિવિધિનું માઇનસ tan inverse x નો વિકલન થાય છે 1 plus x square d upon x of cot inverse x નો વિકલન થાય છે minus 1 upon minus 1 upon 1 plus x square ત્યારબાદ d upon x of sec inverse x નો વિકલન થાય છે 1 upon minus x under x square minus 1 d upon s of cosec inverse x equal to x minus 1 upon mod of x under root x square minus 1. ઓકે બેટા, જુઓ sin inverse x નું વિકલન અને કોસેક ઇનવર્સ x નું વિકલન થાય છે માઇનસ 1 અપોન મોડ ઓફ x અંડર રૂટ x સ્ક્વેર માઇનસ. ઓકે, તો આપણે આટલા વિકલન સૂત્રોની જરૂર છે. આપણે ઓછા ઓછા આટલા સૂત્ર આપણે પરફેક્ટ આવડતા હોવા જોઈએ. હવે એના પછી જુઓ, એના પછી જુઓ બાકી તો બધા તમને માહિતી બધા ખબર જ છે. બધા સૂત્રો જે છે એ પણ આપણે અત્યારે તમે જુઓ ત્રિકોણ મિત્ર દરેક સૂત્ર છે એ પણ તમને ખ્યાલ છે, છતાં આપણે એ લખી દઈએ છીએ કે ઉપયોગી ત્રિકોણમિતિના નિયમ સમ આપણે ચેપ્ટર 2 ની અંદર શીખી ચૂક્યા હતા. નંબર 1 જરૂર પડશે હવે sin x નું સૂત્ર થશે 2 sin x cos x. ત્યારબાદ બીજું sin x નું સૂત્ર થશે 2 tan x upon 1 plus tan square x ત્યારબાદ tan 2x
There are 2 tan x upon 1 minus tan square x. There are cos 2x. The cos 2x plus root of cos square x minus sin square x minus subtraction 2 cos square x minus 1. It is to the 1 minus 2 sin square x. However, we tan x minus 1. So tan x minus tan y upon 1 plus tan x into tan y. Therefore, the tan x plus y. Tan x plus tan y upon 1 minus tan x into tan y. Therefore, sin inverse of minus x berapa? Pi minus, sorry, minus sin inverse x. Pachi cos inverse minus x berapa? Pi minus cos inverse x. Tan inverse minus x berapa? Minus tan inverse x. Cosec inverse minus x berapa? Minus cosec inverse x. Sec inverse minus x berapa? Pi minus sec inverse x. Itu benda sutra apa? Chapter of any other great gesture. And apa sih? Kita baca ke sin inverse x plus cos inverse x pi by 2 berapa? Pi by 2 with tan inverse x plus cot inverse x berapa? Pi by 2 sec inverse x plus cosec inverse x berapa? Pi by 2. આપણ આપણે સૂત્રોને આપણે ખબર જ છે કે સૂત્રો પણ આપણે ખ્યાલ હતા. પછી એક બીજું સૂત્ર હતું તમને ખ્યાલ છે કે 2 tan inverse x બરાબર 2 tan inverse x બરાબર આ સૂત્રનો ઉપયોગ આપણે ઘણી વખત કરીએ છીએ કે sin inverse 2x upon 1 plus x square એમાં એમાં બીજું સૂત્ર છે cos નો ઉપયોગ કરતો હતો cos ઇન્વર્સ 1 માઇનસ x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેર અને બીજું સૂત્ર છે કે tan ઇન્વર્સ 2x અપોન 1 માઇનસ x સ્ક્વેર ટુ tan ઇન્વર્સ x બરાબર sin inverse 2x upon 1 plus x square, cos inverse 1 minus x square upon 1 plus x square, tan inverse 2x upon 1 minus x square. મિત્રો આ ત્રણ સૂત્ર 2 tan inverse x ના થાય છે બરાબર. એવી રીતે tan inverse x plus tan inverse y બરાબર tan inverse x plus y upon 1 minus x into y. અહીંયા x y less than 1 છે. ત્યારબાદ tan inverse x minus tan inverse y બરાબર tan inverse x minus y upon 1 plus x into y. જો બેટા આનો સ્ક્રીનશોટ લઈ લો દરેક જણ. બહુ અગત્યના સૂત્રો છે બેટા. આ સૂત્રો તો ડાયરેક્ટ સૂત્રો છે. તો આ સાઈન માસ એક્સ કોસ માસ એક્સ એ આ વિડિયોના સૂત્રો છે. આ તમે ચેપ્ટર નંબર 2 ની અંદર અભ્યાસ કરીને મિત્રો આયા છો. ઓકે આનો સ્ક્રીનશોટ લઈ લો જરા બેટા.
થઈ ગયો ઓકે સર ઓકે સર ચાલો હવે મિત્રો હવે જો એના પછી સાઈડ ઇમોન્સ અંદર 1 માઈનસ x સ્ક્વેર બરાબર સાઈડ ઇમોન્સ અંદર 1 માઈનસ x સ્ક્વેર બરાબર cos ઇમોન્સ x અને cos ઇમોન્સ અંદર 1 માઈનસ x સ્ક્વેર બરાબર સાઈન ઇનવર્સ x આપણ આપણે ખબર છે આપણે ખ્યાલ કરવો જોઈએ હવે બેટા જો આજે તમારે ઘરેથી એ જે સૂત્રો છે બેટા એ સૂત્રો તમારે તૈયાર કરી દેવાના હતા અને કરવા પડશે હવે આપણે દાખલો આપણે જો આજે ગણીએ જો જો આના દાખલો આપણે 5.3 ની અંદર જો ભૂત વિદ્યાના જે દાખલા આવતા 5.3 માં જતા 5.3 ના 1 થી 8 દાખલા અને હવે જે આવે છે એ તમારું એક્ઝામ્પલ છે સર જે 5.3 છે 5.3 એટલે એક્ઝામ્પલ નંબર 9 એક્ઝામ્પલ નંબર 9 5 બરાબર sin ઓફ x અપોન 1 plus x square મિત્રો આનો આપણે વિકલ કર્યું છે y બરાબર sin ઇનવર્સ x / 1 + x² આમ તો જો કે તમે ડાયરેક્ટ સૂત્ર ના તો પણ તમને ખબર છે કે sin ઇનવર્સ x નું વિકલ શું થાય છે કે 1 / √1 - x² બરાબર sin ઇનવર્સ x નું વિકલ 1 / √1 - x² એ રીતે કરશો તો જવાબ તો મળશે પરંતુ આની અંદર આપણે સૂત્ર બનાવી લઈએ સાઈન ઇનવર્સ અહીંયા છે અહીંયા ધારે સાઈન આવે તો સાઈન ઇનવર્સ અને સાઈન કેન્સલ થઈ શકે તો આપણે ધારી લઈએ કે ધારો કે x બરાબર tan થીટા થાય ધારો કે x બરાબર tan થીટા તો y બરાબર સાઈન ઇનવર્સ અહીંયા 2 tan થીટા upon 1 plus tan square y बराबर है sin inverse plus तो बराबर है sin theta आप सूत्र से लिख लियो 2 tan theta upon 1 plus tan square theta तो sin 2 theta सूत्र बने तो y बराबर है सूत्र से sin inverse sin 2 theta plus बराबर y बराबर 2 theta अबे आम जो तो इसमें तो क्यों बड़ा theta है બીજાની કિંમત શું હશે આપણે બીજાને કરતા બનાવો બીજા બરાબર શું લખાશે એ ઇન્વર્સ એસ તો વાય બરાબર અહીંયા 2 થીટા એટલે એ ઇન્વર્સ એસ હવે મિત્રો તો ડિવાઈડ બાય એક્સ બરાબર અહીંયા 2 મિત્રો એ ઇન્વર્સ એસ તો કેટલા થાય 1 plus x square આપણે જવાબ કેવી રીતે આપવા 1 plus इतना तमाम का फैक्ट जवाब है सही है के डिवाइड बाय एक्स इक्वल टू डिवाइड बाय एक्स इक्वल टू 2 अपॉन 1 प्लस एक्स स्क्वायर मित्रों हमको कंडीशन तुमने आपी नहीं तो तुम डायरेक्ट तेरे विकलन तुम कर ही सको छो नंबर 2 ये 10 में एग्जांपल जो एग्जांपल नंबर 10 y बराबर tan inverse मित्रो 3x minus x cube upon 1 minus 3x square minus 1 upon root 3 less than x less than 1 upon root 3 तो यह जो
કેટલા ધાર સૂત્ર તમે કઈ પર જાણો x બરાબર કેટલા ધાર સૂત્ર પર સૂત્ર મળી જશે tan tan જેટલા સમાન હોય tan ધારો ધારો કે x બરાબર x બરાબર tan થીટા હોય થીટા બિલોન્ગ્સ ટુ tan નો વિસ્તાર તો હવે છે -5/3 प्लस 5/2 या अपने क्या चीज़ हमें आज क्यों दे होंगे y बराबर tan इन्वर्स 3 tan थीटा माइनस tan क्यूब थीटा अपॉन 1 माइनस 3 tan स्क्वायर थीटा तो ये तो tan इन्वर्स अरे क्या है tan 3 थीटा y बराबर अपने ये मान लो tan इन्वर्स ऑफ tan 3 थीटा तो y बराबर शू दे यू 3 थीटा अब कंडीशन से दो कंडीशन दो आई कि माइनस 1 अपॉन रूट 3 लेस देन x लेस देन 1 अपॉन रूट 3 मित्रों x बराबर रूट a थीटा लिखी दो तो tan a की मतलब माने माइनस 1 को रूट किया है मित्रों आज तो तुम्हें आ जिस कंडीशन से ये तो तुम्हें चैप्टर बेनी की तरफ आपने कंडीशनल उठा था ये तुमने 100% खबर है ना अपने आवड़ की होगी जो ये बराबर माइनस फाइव का सिक्स टेन मार अरे एक्स बराबर टेन ही क्या अरे यार उसे तो मारो की था अरे प्लस फाइव का सिक्स बराबर माइनस फाइव का सिक्स टेन मार एक्स बराबर क्या है माइनस वन अपॉन रूट थ्री लेस देन टेन थीटा लेस देन 1 अपॉन रूट 3 tan a की मतलब माने माइनस 1 अपॉन रूट 3 और माइनस 5 बाय 6 यहां थीटा लेस देन 5 बाय 6 अब ये थ्री ये थीटा है यहां 3 है तो ये 3 से गुणा आने तक 3 साथ में गुणा तो माइनस 5 बाय 2 लेस देन 3 थीटा लेस देन 5 बाय 2 तो सही गुणा 3 थीटा बिलोंग्स टू माइनस 5 बाय 2 3 प्लस 5 बाय 2 3 थीटा प्लस टू माइनस 5 बाय 2 प्लस 5 बाय 2 अब कीमत हो गई y बराबर यहां 3 थीटा है मित्रों हम दिया ने करता बनेगा तो tan इन्वर्स x अब हम निकाल दे तो डिवाइड बाय x बराबर यहां 3 tan इन्वर्स x तो इक्वल टू है 1 अपॉन 1 प्लस x स्क्वायर मित्रों जवाब सो देंगे 3 अपॉन 1 प्लस x स्क्वायर 3 अपॉन 1 प्लस x स्क्वायर चलो स्क्रीनशॉट ले बेटा थैंक यू बेटा बोलो थैंक यू सर ओके थैंक यू ओके बेटा जानता से राखी है अबे जो आवाज आ रही है તમને મેં ચેપ્ટર 2 ના કાલે એમસીક્યુ સેન્ડ કર્યા હતા ગ્રુપમાં બરાબર જો જો જેટલા થાય એટલા સોલ્વ કરજો બરાબર છે આજે બીજા છે એમાંથી હું મોકલી દઈશ આજે પણ તમને જે મેન્સ ના એક્ઝામ પર ચેપ્ટર 2 માંથી મોકલી દઈશ તો તમે તૈયારી કરજો ચેપ્ટર ની પહેલા બધું થિયરી કરવાની બેટા સૂત્રો ત્યાં કરવાના અને પછી જ આગળ તમારે સોલ્વ કરવાનું છે ઓકે બેટા થેન્ક યુ સર કાલે તમે આલે છો ને એમાં બાકી ત્રીજા નંબર નું નતું આવડતું તમને જેટલા આવડે અત્યારે અત્યારે તમને જેટલા આવડે સોલ્વ કરો પછી છેલ્લે બધું ભેગું આપણે ઓફલાઈન ચાલુ થશે ત્યારે સોલ્વ કરીશું અત્યારે તમારે મંડે લેવલ જેટલું થાય એટલું ધીમે ધીમે સોલ્વ કરતા રહે બરાબર દાખલા ઓકે સર હા